નમસ્તે. આજે આપણે પન્નાલાલ પટેલ ખાસ કરી હેલો હલો મિત્રભાઈ હલો આ માઇક થી બરાબર આવે છે કે આમાં પણ દબાયેલો 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 અવાજ આવે પન્નાલાલ પટેલને ખાસ કરીને એમના પુત્રવધુ ની દ્રષ્ટિએ જોવાના છીએ. દ્રષ્ટિ પટેલ, પન્નાલાલ વિશે ઘણું લખાયું છે, ઘણું બોલાયું છે, અને એ બધાની વચ્ચે એમના પુત્રવધુ કેવી રીતે પન્નાલાલને જોતા હતા, એમના જીવનને, એમના સાહિત્યને, એને આપણે ખાસ જોવાના છીએ. આમ તો એમને પન્નાલાલનું પ્રદાન જે રઘુવીરભાઈ અને રમેશભાઈએ જે સંપાદન કર્યું છે એમાં સમર્પણવાદી સસરા એ નામે બહુ જ સરસ લેખ પણ લખ્યો છે. પન્નાલાલની જન્મ શતાબ્દીનું વર્ષ હતું ત્યારે પણ બે ત્રણ જગ્યાએ એમને પન્નાલાલ વિશે વાત કરી હતી. આજે જરા જુદી રીતે વાત કરવાની છે. દ્રષ્ટિબેન વર્ષો સુધી, 17 વર્ષ સુધી અમેરિકા રહ્યા અને પછી સંતાન માટે અને કુટુંબ સાથે રહી શકાય એ માટે જ ખાસ તો એ ત્યાં અમેરિકા છોડી અને વતનમાં આવ્યા, એ તો ખરું જ. પણ એમણે સાહિત્ય અને ફિલ્મ એવા વિષય ઉપર પીએચડી કર્યું. એ ત્યાં અમેરિકા હતા ત્યારે પણ ટીવી એશિયામાં એ કામ કરતા હતા, અને અહીં આવીને પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા દૂરદર્શન હોય કે બધાના ઇન્ટરવ્યૂમાં એ સરસ રીતે વાત કરતા હોય છે. પન્નાલાલના પિતા નાનશા નાનાલાલ જ્યારે મરણ પથારી હતા ત્યારે એક બહુ સરસ વાક્ય બહુ જાણીતું છે, એમને કહ્યું હતું કે ઘરમાંથી વિદ્યા જવી જોઈએ નહીં. અને એ આખું એ વાક્ય વારંવાર આપણે જ્યારે પણ જિંદગી સંજીવની વાંચીએ ત્યારે આપણને વારંવાર એ વાક્ય ઘૂંટાયા કરતું હોય છે કે ઘરમાંથી વિદ્યા જવી જોઈએ નહીં. અને એટલા માટે જ એક 6-7 વર્ષના છોકરાને જે માતાનો પાલવ પકડીને, એ માતાનો પાલવ કોઈ દિવસ એને છોડ્યો નથી, એવો માવડિયો એ છોકરો એ આ પોતાનું ગામ છોડી અને એક સાધુ જોડે એક દૂરના ગામમાં જઈ અને ભણે, તો એની પાછળ જે આ વાત રહેલી છે એ છે આ ઘરમાંથી વિદ્યા જવી જોઈએ નહીં. આ વિદ્યાનો આપણે જરા જુદો થોડો સંદર્ભ કરીએ તો વિદ્યા એટલે આમ તો ભણવું એનો સીધો સાધો અર્થ છે, પણ આપણે વિદ્યાને જો જુદી રીતે જોઈએ, જેમ કે નાનશા હતા તો એ રાત્રે ખાટલો ઢાળીને બેઠા હોય અને કથા વાર્તા કહેતા હોય, રામાયણ મહાભારત ઉખારણ આખું ગામ આવીને સાંભળતું હોય, તો એ જે સાહિત્યનો એક વારસો છે, એ કલાનો એક વારસો છે, એ રીતે જો જોઈએ તો દ્રષ્ટિબેને બરોબર એમના ઘરમાં આ વિદ્યા જવી જોઈએ નહીં એ બરોબર પાળેલું છે. આપણે ત્યાં જોઈએ છીએ કે બહુ જૂજ એવા ઉદાહરણો છે કે સાહિત્યકાર હોય અને સાહિત્યકારના સંતાનોએ સાહિત્યનો વારસો જાળવ્યો હોય એવું બહુ ઓછું બને છે. પણ આપણે ત્યાં કહેવાયું છે ને કે એક દીકરી બે કુટુંબ ઉજાડતી હોય છે. દ્રષ્ટિબેન એનો એક ઉદાહરણ છે કે પિતા જેટલા મોટા સાહિત્યકાર, એ જે સાહિત્યનો વારસો જે એમને મળ્યો છે એ જ વારસો લઈને જ્યારે સાસરીમાં ગયા ત્યારે એને વધારે સારી રીતે દીપાવ્યો છે. તો આવો એક આવા એક જે જે પુત્રવધુ છે એ પુત્રવધુ સસરાને કેવી રીતે જુએ છે એ આપણે આજે જોઈએ. દ્રષ્ટિબેન તમે
પરણીને ગયા લગભગ 2-2.5 વર્ષ જ તમારે પન્નાલાલની સાથે રહેવાનું થયું, પછી એમનું દેહાંત થયું. આ 2 વર્ષ દરમિયાન તમે એમને કેવી રીતે જોયા, ઘરમાં કેવી રીતે વર્તતા, એક સર્જક તરીકે તમને કેવા લાગ્યા, એક યોગ માર્ગના યાત્રી તરીકે તમને કેવા લાગ્યા, એ અમને સાંભળવાનું ખાસ રસ છે. આભાર અજયસિંહભાઈ. આપ સૌ મનોજ જોશીના નાટક અને લાલશંકર ઠાકરની ફિલ્મ છોડીને અહીં બેઠા છો. પન્નાલાલ પટેલ પ્રત્યેનો આપનો પ્રેમ, એ માટે આભાર. પહેલાં તો GLFને પણ આભાર કે આ સેશન ગોઠવ્યું. અજયસિંહભાઈ, જે વાત કરવાની છે સસરા પન્નાલાલ પટેલની, સસરા કરતાં એક મને પહેલેથી સર્જક તરીકે પન્નાલાલનો જે એ ઘરમાં પ્રવેશી અને જે અહોભાવ હતો એ છેક સુધી રહ્યો, પણ એના કરતાં વધારે એક વ્યક્તિ. અને ઘરમાં તો શું થયું કે એમને દાદા જ કહેતા મોટાભાગના, એમના સંતાનો સિવાયના. એટલે અહીં નંદાબેન બેઠા છે, એમના દીકરી ઉષાબેન, એમના દીકરી અને ભરત, એમના દીકરા અને મારા પતિ, એ બાપુજી કહેતા. એ સિવાય અમે બધા, એટલે મારા જેઠાણી, હું, ઘણી વાર મારા સાસુ પણ, અમે દાદા એમ કહીને એમને તો સાંભળવાનો સવાલ જ નહોતો. કારણ કે 47માં ટીબી થયો, એ પછી એમની શ્રવણ શક્તિ ધીમે ધીમે પછી અદ્રશ્ય થઈ ગયેલી, સાંભળી નહોતા શકતા. અમારું નક્કી થયું સગાઈ, એ પછી મેં દાદાને પહેલી વાર અને છેલ્લી વાર અમારા ઘરમાં નીચેના માળથી ઉપરના માળના 13 મારા ખ્યાલ મુજબ દાદરા હતા એ ચઢતા જોયેલા. એ પછી લગ્ન મારું થયું, હું પરણીને એ ઘરમાં ગઈ. એ પછી મેં એમને ઉપર ચઢવા જેટલા, એટલી કદાચ એમનામાં શક્તિ પણ રહી નહોતી. એ નીચે બેસી રહેતા આરામ ખુરશીમાં, આંખો એટલો પ્રેમ બતાવે. એટલે ઘરમાં હું માનું છું, કારણ કે અમારા ઘરમાં એ રીતે ભગવાનની મૂર્તિને એ પૂજા નહોતી થતી, તો એક ઈશ્વરનો વાસ કદાચ એ વ્યક્તિમાં જ મેં અનુભવ્યો, એમ કહું તો અતિશયોક્તિ નથી. એ સવારે ઉઠે શ્રી માતાજીના કેલેન્ડર જે ચિત્ર અમારે હતું એની સમક્ષ જાય, અગરબત્તી મૂકે, પછી એમના દાંત સાફ કરે, પાછા આવીને બેસે અને જ્યારે ચા તૈયાર થાય ત્યારે પીવા નહીં, કોઈ જ વસ્તુની માંગણી નહીં, કોઈ વસ્તુનો આગ્રહ નહીં, ખાવાના કોઈ શોખ નહીં. અને એક દાખલો તો મને આપણને કહેતા પણ નવાઈ લાગે કે રવિવારે ફિલ્મ જોવા અમે બધા બેસીએ તો એ ખુશ થાય કે બધા ફિલ્મ જુએ છે રવિવાર સાંજની, અને ઇન્ટરવલ પડે એટલે અમે એમની એક રોટલી કરીએ અને રોટલીને દૂધ ખાઈને સૂઈ જાય. 2 જોડી કપડાં હતા જે નાહવા જાય ત્યારે બાથરૂમમાં કોઈ મૂકી આપે અને નાહીને બહાર આવે અને બેસવાનું. અમે ડાઇનિંગ ટેબલ પર બેઠા અને બધા ખાતા હોય તો જોઈ લે કે બધા સરસ રીતે જમે છે, આનંદ છે, બધા મોટે મોટેથી વાત કરીને હસતા હોય. અમે એમ માનતા કે અમે મોટેથી બોલીએ છીએ તો દાદા સાંભળે છે, પણ દાદા સાંભળતા નહોતા બિલકુલ. કદાચ એમને વાઇબ્રેશન્સ આવતા હતા, અમે જે વાતો કરીએ, હસીએ. અને આ પ્રેમ એમનો પરિવાર પ્રત્યેનો. અને હમણાં મેં ફરીથી વાંચ્યું અને એમણે પોતાના સહજીવન વિશેનું લખ્યું છે, તો સૌથી વધારે કદાચ તમે એ વિચારો કે મારા સાસુ બિલકુલ ભણ્યા નહોતા, અને દાદાએ લખ્યું પણ છે કે હું એમ કે શહેરમાં આવે ને ભણાવું પણ એ ગામ જાય ને ભૂલી જાય, એટલે ભણ્યા નહોતા. હું પરણીને ગઈ પછી હું લખીને જ એમની સાથે વાતચીત કરતી, બીજા બધા મોટેથી વાત કરીને પોતાની જે પણ વાત કહેવી છે એમ માની લેતા કે દાદા સાંભળે છે. 80% તો દાદા એ સમજી જ જતા કે આ શું કહેવા માંગે છે. મેં લખીને, પણ મારા સાસુએ લખ્યા વગર એ વિચારું કે 47 પછી ક્રમશઃ ઓછી ઓછી શ્રવણ શક્તિ થઈ દાદા 89 એપ્રિલ 6 તારીખે અવસાન પામ્યા. આટલા વર્ષો વાલીબાએ, મારા સાસુનું નામ વાલીબા, એ કેવી રીતે એમની સાથે સંવાદ સાધ્યો હશે? કારણ કે ઓટલા પર બંને બેઠા હોય તો બાનો અવાજ ધીમો, એટલો સૌમ્ય સ્વભાવ કે કોઈને ઊંચા અવાજે બોલી જ ના શકે.
બોલવાની એટલે એવી કોઈ વાત પણ તકરાર કે એનું એ પોતે રડી લે પણ કોઈને કશું કહેવાનું ટાળે એવો સ્વભાવ. બાર બંને જણા ઓટલા પર બેઠા હોય ને વાત બા વાત કરે પોતાની, દાદા પોતાની કઈ વાત કરતા હોય, બા બધું સાંભળે દાદા શું કે છે, પણ બા જે કહેતા એ દાદા એવી રીતે રિએક્શન્સ આપતા, એમના મોઢાના હાવભાવ કે બધું એ રીતનું હોય, આપણને એમ લાગે કે એ સાંભળે જ છે બધું જે બા કહે છે. તો આ પન્નાલાલે નોંધ્યું નથી પણ આ મેં અનુભવ્યું છે કે આનાથી વધારે તો સારો સંવાદ પતિ પત્નીના જીવનમાં કેવો બીજો હોઈ શકે, કારણ કે બધું એટલું શાંતિથી સરસ રીતે. તમે સર્જક તરીકેની વાત કરો છો તો હું એટલું જ કહીશ કે સુરેશ દલાલ અમૃતા પ્રીતમને લઈને આવેલા, પપ્પા પણ ઘરે આવેલા એમની સાથે, તો આ એકમાત્ર સાહિત્યકાર સુંદરમ આવતા ઉમાશંકર જોશી જમવા આવેલા એ પ્રસંગ, એ સિવાય ભાગ્યે જ કોઈ સાહિત્યકાર અમારા ઘરે આવતા, સાંભળવાનો ચર્ચાનો સવાલ હતો જ નહીં, એટલે એવી કોઈ ચર્ચાઓ ઘરમાં મેં થતી સાંભળી નથી. સુંદરમ આવતા ત્યારે પણ બોલતા ઓછું અને આવી રીતે સોફામાં બંને મિત્રો સાથે બેસતા, અને એ રીતે જ અવ્યક્ત રીતે પણ જે સંવાદ થતો હોય, કારણ કે બંને યોગના પ્રવાસી હતા એટલે એકબીજાની સંવેદનાઓ આ રીતે જ ઊંઘા મોંએ સમજી લેતા. ઉમાશંકર દાદા પણ આવે તો એમને મેં સંવાદ, કારણ કે સાંભળતા નહોતા એટલે બોલીને કશું કહેવાનો સવાલ જ નહોતો, લખતા પપ્પા આવે ત્યારે બધી લખીને વાતો કરે, એટલે એકમાત્ર સાહિત્ય જગત સાથેનો સંપર્ક એ મારા પિતાજી જે લખીને દાદાને આપતા એ. અને મને એમણે મને અમારે કોઈ બીજી વાત ચાલતી હોય ને અચાનક એ કે હા ભાઈ આપણને આ દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ના મળે, એટલે હું લખીને કહું કે જ્ઞાનપીઠ મળ્યો એનાથી તો પછી આ શું, પણ કેવું એટલે યોગના પ્રવાસી પણ એક વ્યક્તિના અંદરથી હોય ને કે ક્યાંક આપણે ઓછા ઉતર્યા, ક્યાંક આપણે કાચા રહી ગયા. એમણે જ્ઞાનપીઠની સભા દિલ્હીમાં જે ગઈ, જ્ઞાનપીઠ સ્વીકાર્યો, એ વખતે પપ્પા પોતે હાજર હતા, તો એ વખતે ઓડિયન્સે જે રિએક્શન આપ્યું હશે એમણે અનુભવ્યું હશે, તેમ છતાં અંદરના ખૂણે એ ક્યાંક રહી ગયું કે આપણને ગુજરાત સરકારના, અને એક એ હકીકત છે કે ગુજરાત સરકારે પન્નાલાલ પટેલના લીધે જ પોતાના એવોર્ડ જો કોઈ લેખકને 3 વાર મળી ગયા હોય તો પછી ન મળે એ નિયમ કરવો પડ્યો, કારણ કે દર વર્ષે પન્નાલાલ પટેલને જ મળતા હોય. એટલે પણ તેમ છતાં આ એમના જીવનમાં એક આટલો ખટકો જ, કદાચ એમને એવું નહોતું કે કંઈ મોટા ઇનામ મને મળી જાય, પણ એવું રહી ગયું કે હું ક્યાંક કાચો રહ્યો કે મને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ ના મળ્યો. સસરા તરીકેનો બીજો એક અનુભવ જે મારા માટે, મારી તો સમજ બહુ કાચી, હું જ્યારે પરણીને ભયેલી અને મારા સાથી મિત્રો એમાં માલતી એ માણસીમાંથી અહીં બેઠા છે, અશોક પણ એ માણસીમાં, તો મારા મિત્રો ઘણીવાર આવે પ્રજ્ઞા સોસાયટીમાં, તો દાદા અંદર આરામ ખુશીમાંથી ઊભા થઈને એમ કે ચલો કોઈ આવ્યું છે તો આવે. માલતીને તો ખ્યાલ હતો કે દાદા નથી સાંભળતા, પણ કોઈક વાર એવા મિત્રો આવી જાય એટલે જેવા જ કોઈ પન્નાલાલ પટેલ છે એટલે બધી વાતો કરવા માંડે, મેં તમારું આ પુસ્તક વાંચ્યું છે, આ વાંચ્યું, મને એમાં પેલું ગમ્યું છે, એમ કે હું બધું કહી દઉં મારે જે કહેવું છે. પછી પતે એટલે દાદા ધીમેથી હસીને હાથ ઊંચો કરે, હા ભાઈ હું સાંભળતો નથી. પણ એ પણ રિએક્શન કે એ હાસ્ય એ અને એ સ્મિત સબર ચહેરો મારી તો સ્મૃતિમાં અંકાયેલું છે, પણ એ પણ જાણે કે જે આવે છે એને આનાથી મોટો રિવોર્ડ કયો કે પન્નાલાલે આપણને કોઈ રિએક્શન આપ્યું, થોડા છોભીલા ચોક્કસ પડી જાય કે આપણે આટલું બધું બોલી કાઢ્યું પણ પન્નાલાલે તો બિલકુલ સાંભળ્યું નહીં એમ. તો આ રીતનું છે. અને બીજું એક છેલ્લો એક પ્રસંગ કહી દઉં, મારાથી નાની બેન કીર્તિના લગ્ન હું પરણી પછીના 2 વર્ષ પછી લેવાયા, એ વખતે ભરત અમેરિકા પહોંચી ગયેલા અને હું હતી. હું બધું જ લખીને એમને જણાવું એટલે એમને મેં લખીને કહ્યું કે કીર્તિના લગ્ન છે અને મને એવું લાગે છે કે મોટી બહેન તરીકે મારે થોડા દિવસ ત્યાં જઈને રહેવું જોઈએ. એટલે એમણે એ મારી જીવનની જે ધન્યતા છે એ ઘરમાં હું ગઈ અને મને જે મળ્યું એમાં, એટલે પછી દાદાએ કહ્યું મારી સામે કે હા ભાઈ તારી ફરજ છે, તારે જવું પડે, પણ કે તું અહીંથી બહાર જાય કે મને ગમતું નથી.
થોડો પણ થોડા વખત પણ અલગ, તો આનાથી વધારે તો મારે બીજું શું જોઈએ? સ્મરણો તો પુષ્કળ છે, મેં 2-3 લેખો પણ એમના ઉપર કરેલા છે, એમના જીવન ચરિત્રનું પણ થોડું આલેખન કુમારમાં શ્રેણીમાં કરેલું, અને આપણે આગળ જે બધા મુદ્દા ઉઠાવીએ એમાં. પન્નાલાલ, છેલ્લે તમે જે વર્ષો દરમિયાન જોયા એ દરમિયાન એમનું વાંચન ચાલુ હતું કે નહીં? વાંચન બિલકુલ નહીં. લેખનમાં પણ હું 87 જાન્યુઆરીમાં ગઈ, 88 સપ્ટેમ્બરમાં ભરત અમેરિકા ગયા, એ પછી ભરતને જે પત્રો લખ્યા હોય એ જ એમના હાથનું કદાચ છેલ્લું લખાણ, અથવા કોઈ ચેકબુક ઉપર એમણે સહી કરી હોય તો ચેક ઉપર, એ સિવાય એમણે એ વર્ષોમાં લખ્યું નથી. મઠાર્યું અને તે લખ્યું હોય તો એ પછી જોવાનું. પણ એમણે હા, એક હતું જે એમણે અવારનવાર મને કહેલું કે આપણા પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ કેમ ના થાય, અને માનવીની ભવાઈ અંગ્રેજીમાં જાય એ માટે એમને અંદરથી ખૂબ ઈચ્છા હતી કે માનવીની ભવાઈ અંગ્રેજીમાં લોકો વાંચે. એ બહુ સાચી વાત છે, કારણ કે જો માનવીની ભવાઈનો અનુવાદ થયો હોત એ વખતે, કારણ કે પલબર્ગની ગૂઢ અર્થ પણ મેં જ્યારે વાંચી ત્યારે મનોમન હું માનવીની ભવાઈ અને ગૂઢ અર્થની તુલના કરતો હતો, અને મૂલ્યોની વાત, પાત્રોની ખુમારી જે માનવીની ભવાઈમાં આપણને જોવા મળે છે એ આપણને એનાથી ક્યાંય આપણે કોઈ સર્જકની કૃતિની આવી તુલના ન કરીએ, પણ આપણને લાગે તરત કે પલબર્ગમાં એક સ્ત્રી છે એ દુષ્કાળ પડ્યો છે એના કારણે બાળકને વેચી દે છે, જ્યારે આ રાજુ છે એ પોતાના પેટના જળે નથી એવા બાળકોને પોતે ભૂખી રહીને જમાડે છે, તો એ જે મૂલ્યો છે. બીજું એક ખાસ રસ અમને જાણવાનો એ પણ ખરો કે રઘુવીરભાઈ પણ એ મોટા સાહિત્ય સર્જક, એમનું દાંપત્ય જીવન તમે જોયું છે, પન્નાલાલનું જોયું છે, ઘરમાં પન્નાલાલનું પત્ની સાથેનું વર્તન, રઘુવીરભાઈનું, એ બધામાં તમને શું ફેર લાગે છે? એટલે આપણા માટે ડાયવર્ઝન કહેવાય. દાદા અને બાનુ તો મેં કહ્યું, બાનુ જીવન પણ એટલું જ સાદું, એ ઘરની બહાર નીકળતા નહીં. હું મારા સાસુની વાત કરું છું, વાલીબા. એ હું પરણી એ પછી અમે ભાગ્યે જ ક્યાંય બહાર ગયા હોઈશું. એકવાર હું એમને બહુ જ આગ્રહ કરી ને નંદાબેનના ઘરે એમના સાસુને મળવા લઈ ગયેલી. એકવાર કદાચ અમે ચંપલ લેવા ગયેલા, બસ. એ સિવાય કંઈક માનવીની ભવાઈ અમે નાટક કર્યું હતું ત્યારે બહાર આવીને બેસેલા. એમને એવા શોખ જ નહોતા કે ક્યાંય બહાર જવું. ગામથી આવે, મારા મામા સસરા આવે, બીજા કાકા, એટલે અમારે તો આમ પોતે તો પરણીએ વખતે દાદી કહેવાવું એ રીતે વિશાળ પરિવાર, અને પન્નાલાલના ભત્રીજાના દીકરા અને બીજા મિત્રો, સગા સંબંધીઓ, એ બધા ક્યારેક ક્યારેક દેખાય. એ સિવાય સોશિયલ આપણે જેને કહીએ એવું કશું જ નહીં મારા સાસરીમાં. એટલે બા અને દાદાનું દાંપત્ય જીવન હું કોણ આમ તો કહેનારે વિશે, પણ તેમ છતાં કહેવું હોય તો એટલું જે મેં દાખલો આપ્યો ને કે બંને સાંજે બહાર બેઠા હોય, તો પછી દાદા એક એમનો પ્રશ્ન લગભગ એમ એકાંતરે દિવસે અથવા હોય જ પગ બતાવીને કે હા ભાઈ આજે પગે સોજા ઓછા છે ને. આ એક જે નિયમિત પ્રશ્નો હોય એમાંનો એક પ્રશ્ન આ હોય, એટલે બાને પછી બા એનો જે જવાબ આપતા હોય ને દાદા પોતે એનું જે અર્થઘટન કરતા હોય, આ એક રેગ્યુલર. ખાવાનું હોય તો બા બરોબર એમના શરીરની જ એ રીતની ઘડિયાલ હતી કે દાદાના સમયે પીરસી દેવાનું, દાદા ખાઈ લે. કદી કોઈ વાર દાદા એમ નથી કહ્યું કે આ નહીં ને આ આપો. હા, મારી સાથે એવું બન્યું છે કે એ સવારે ચાની જોડે ગ્લુકોઝના બિસ્કિટ બે લે દાદા, એટલે એમને કંઈ કોઈ કારણસર એવી છાપ હતી કે મારી ચા મોડી હોય, અને આજે હકીકત એ છે કે મારી ચા મોડી જ હોય છે. પણ એ વખતે તો પછી એકવાર મેં ડાયા થઈને લખીને આપ્યું કે ના, તમે આ ગ્લુકોઝના બિસ્કિટ ખાઓ છો ને એટલે તમને ચા મોડી લાગે છે. પછી પાછું આપણે 2 ચમચી પણ એમને ચામાં ગમે તેટલી ખાંડ હોય કદી એમને વાંધો નથી આવ્યો, એટલે એ ચામાં પુષ્કળ ખાંડ નાખતા અને બા બધું સમજતા. એટલે એ આ એમનું દાંપત્ય જીવન. મને આનંદ એક વાતનો છે કે ભરત અમેરિકા ગયા એ પછી મેં એમને લખીને કહેલું કે હવે બાને આપણે આરામ આપીએ, હું સવારે 6 વાગે ઉઠી જઈશ તો તમારી ચા હું મૂકીશ.
તો કે તને કોઈ વાંધો તો નથી ને, એટલે પાછી હું લખીને આપું. ના મને બિલકુલ, મને બહુ આનંદ થશે ને આપણે બાને આરામ આપીએ. તો કે સારું ભાઈ, એવો નિયમ કરીએ આપણે. એટલે એ સવારે ઉઠે તો આપણે બંને પગે, આપણે માની લો ચાલતા હોય તો એક પગ આગળ જાય અને બીજો મૂકીએ તો લગભગ એમના સ્લીપર ઘસડાતા હોય એટલી, એને કોઈ ઝડપ જ નહીં, એટલી ધીમી ગતિએ આગળ વધે. એટલે એ ઉઠે, એમના દાંત પહેરે અને કરે ત્યાં સુધીમાં તો મમ્મી પાછી એક ઝોકું ખાઈ લો એટલી બહાર થાય અને પછી ઉઠીને મૂકીએ. એ દરમિયાન દાદા 3 એપ્રિલે બેભાન થયા. એના લગભગ 10-15 દિવસથી મને મારી તબિયત ઠીક નહોતી, એટલે પછી બા વહેલા ઉઠતા. તો એ સમયગાળો, આ એમનું સહજીવન એ જ રીતનું હતું ને કે છેલ્લે બંનેને પૂરેપૂરો સમય આ રીતે જોડે જ રહેવાનું હતું અને એમ બન્યું. અને બા ઉઠતા એમની આ બધું મેં કહું, એમનો બધો રૂટીન એ સાચવતા. અને ક્યારે કોઈ બાબતે મનદુખ એ બંને વચ્ચે થયું હોય, આર્ગ્યુમેન્ટ એ તો યોગમાં પૂર્ણ યોગની સાધના દાદા એ તો, અને એટલા માટે જ એમણે, મને લાગે છે કે તમે જિંદગી સંજીવનીનો ઉલ્લેખ ચોક્કસ કરશો, અને એટલે એમણે કહ્યું હતું કે પૂર્ણ યોગની સાધના એમણે લીધી હતી. જીવન પ્રત્યેનો મોહ બિલકુલ ઘટી ગયો. એટલે એ મારા પપ્પા મમ્મીની તમે વાત કરો તો વાલીબા, અને એમનાથી લગભગ આમ 180 ડિગ્રી તો ના કહું, પણ મારા મમ્મી એટલે અમને પપ્પાની બીક ના લાગે બિલકુલ નહીં. અમારે પપ્પાને જે કહેવું હોય, અહીં પપ્પા બોલે તો હું એમને સામે કંઈ દલીલ કરી શકું, એટલી હિંમત અમારામાં. પણ બાની સામે કંઈક દલીલ કરીને એને પછી એ કરવું, એટલે બાની જોડે વધારે, પપ્પા જોડે સંબંધ ખરો પ્રેમનો, પણ બાની પર્સનાલિટી એકદમ અમારા ચૌધરી સમાજની સ્ત્રી કહેવાય ને, એટલું બાનો કડપ ભારે. એટલે સુનિતા પછી એ વાત કરશે એને સાસુ તરીકે કહેવા, પણ મારા મમ્મીથી ડરે બધા, જેટલી પ્રેમાળ એટલી જ કડક. અમે નાના હતા ત્યારે બહુ ડરતા, અને એ બંનેનું દાંપત્ય જીવન આ તો એક દાખલો છે કે જેમ મારા સાસુ નહોતા ભણ્યા, મારા મમ્મીને ભણાવવાના પ્રયત્નો પણ પપ્પાના નિષ્ફળ રહેલા. અમે એનો હાથ પકડીને અમારા વાલી પત્રકમાં સહી કરાવતા. અમારા બધા વાલીદીને મારા મમ્મી હાજર રહેલા છે પપ્પાને. એટલે પુસ્તક કર્યું ત્યારે પણ એમાં તેનો ઉલ્લેખ છે, ઉલ્લેખ હશે જ. એટલે અમૃતાથી ધરાધામ પણ આ, અને આ દાંપત્ય જીવન આવા તો ભાગ્યે જ જોવા મળે. એ જેને મારા સાસુ સસરાનું જોયું એ પછી આ વિરલ છે આવી ઘટનાઓ આપણા સમાજ માટે પણ એમ ગણ. એટલે જે વાત કરી જે જિંદગી સંજીવનીમાં બહુ જ, એટલે એ જ્યારે પાછા પન્નાલાલ મુંબઈથી પાછા માંડલી જાય છે ને ઘર બનાવતા હોય છે, ત્યારે આપણે સ્વાભાવિક છે કે ગામમાં સેજ આ બાજુ દિવાલ લીધીને મોટો પ્રોબ્લેમ થાય, 4-5 જણા આવે કે આ તમે રોડ દબાવ્યો છે. ને પન્નાલાલે બિલકુલ એવું કશું નહીં, ઘર બનાવતા હતા તો પણ 2-4 લોકો એક ભાઈને ચડાયા અને વાત કરવા આવ્યા, ત્યારે પન્નાલાલને તો એક વિશ્વાસ જ માતાજીમાં કે મારે કશું બોલવું નથી, જે છે માતાજી કરશે. અને એમને કોઈ દલીલ ના કરી, પેલા લોકોએ કહ્યું કે તમે આ બાજુ એક હાથ અંદર લઈ લો દિવાલ અને આ બાજુ જેટલું આગળ લેવું એટલો લો, અને એમને સ્વીકારી લીધું. તો એમને થયું કે આ આટલો મોટો પ્રશ્ન હતો પણ કોઈ પણ પ્રકારના સંઘર્ષ વગર આ માતાજીની કૃપા જ છે કે આ રીતે સરળતાથી પૂરો થયો. પન્નાલાલ જ્યારે આપણે ઘણી વખત કહેવામાં આવે છે, પન્નાલાલને પોતે પણ બહુ વિવેકી થઈને વાત કરી છે કે મારું જે લેખન છે એક ચમત્કાર છે. સુંદરમે પણ એની વાત કરી છે, એમને જ્યારે પન્નાલાલ ને પત્ર લખ્યો માનવીની ભવાઈ વાંચીને, એમાં પણ ખાસ ઉલ્લેખ છે કે તમારું લેખન એ તો એક ચમત્કાર છે. તો આપણે જ્યારે ચમત્કાર ચમત્કાર કહીએ છીએ, પણ ખરેખર જ્યારે આપણે જિંદગી સંજીવનીમાંથી પસાર થઈએ ત્યારે આપણને ખબર પડે કે આ કૃતિઓ જે છે એ વણામણા હોય, મળેલા જીવ હોય, કે એ માનવીની ભવાઈ હોય, કે બીજી એમની વાર્તાઓ હોય, એ બધાની ગંગોત્રી ક્યાં ક્યાં પડેલી છે અને કેવી રીતે એ આખી વાત આવે છે. એટલે મળેલા જીવની જે વાત છે, કે મળેલા જીવની આપણે જાણીએ છીએ કે સતત બૈબા એમના મનમાં છે, પાનની વાત આવે અથવા તો કોઈ એવો પ્રસંગ આવે ત્યારે તરત બૈબા એમના મનમાં હાજરા હજુર હોય. તો એ બૈબાને એમને મળેલા જીવમાં અમર કર્યા એમ બૈબાએ પોતે, એટલે એમણે લખ્યું છે કે જ્યારે બૈબાએ એ જોઈ આ પુસ્તક,
અને એમની બહેનપણીએ કહ્યું કે ના ના એ ના હોય, એટલે કહે છે કે ના અહીં લખ્યું છે ને કે નહીં રે ભૂલાય એક આટલું કોકદન કરી તી પ્રીત, એટલે કે આ એ જ છે. તો મળેલા જીવનું જે એટલે આ જે એક રૂપાંતર કરે છે સર્જક પોતાના જીવનના અનુભવને સર્જકતાની સરાણે ચડાઈને પછી જે રૂપાંતર થાય છે, તો એના વિશે જાણવામાં રસ છે. પહેલું જે ચમત્કારની વાત કરીએ, હું પોતે એટલે જે મેં દાદા ઉપર લેખ લખેલો એમાં સમર્પણવાદી સસરા એ ટાઇટલ એટલા માટે આપ્યું હતું કે દાદા યોગના માર્ગે સંપૂર્ણપણે સમર્પિત હતા અને એ મને ઘણીવાર કહેતા, હું કંઈ કશું લખીને કહેવા જેવું એટલે કે તું નહીં માને, તમે બધા છે ને પુરુષાર્થમાં માનનારા છો અને હું પ્રારબ્ધમાં માનું છું, એટલે ઘણીવાર પપ્પાનું પણ કહેતા એમ કે તમે બધા બહુ બૌદ્ધિકો છો, અને પપ્પાનું બૌદ્ધિક કક્ષાનું લખાણ હોય એમના મનમાં બરોબર ઠસી ગયેલી વાત હતી. અને એટલે પછી પન્નાલાલનું પ્રદાન, જેમાં પપ્પાએ એમના લેખનું આ શીર્ષક જ છે પન્નાલાલનું પ્રદાન, એમાં એમણે આ જે થિયરી પન્નાલાલ એક ચમત્કાર છે, તો એ માટે એ ચમત્કાર કહો એ બરોબર છે કે એમ કરીને એમનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ, એમને મહાન ગણીએ સાહિત્યકાર, પણ માત્ર ચમત્કાર થવાથી આટલું બધું સર્જન થઈ શકે? પપ્પા ઘણીવાર એમના લેક્ચરમાં કહે છે ને અનુભવ કલ્પના અને નિરીક્ષણ, અને એ સાંભળતા પણ ખરા કોઈ જુદી દુનિયા એટલે વિદેશની કોઈ કૃતિ એમણે સાહિત્ય એમણે પોતે નામો પણ લખ્યા છે, તુર્ગનેવને વાંચેલા, ટાગોર છે, હેમિંગવે છે, શરદ બાબુની કથાઓ વાંચી હતી, મુનશીને વાંચ્યા છે, રવ દેસાઈને વાંચ્યા છે, તો આ બધું તો હોય જ. અને આવું જીવન, 2 વર્ષે પિતા ગુજરી ગયા, 12 વર્ષે માતા ગુજરી ગયા, 6 વર્ષનો બાળક એક સાવ અજાણ્યા સાધુની આંગળીએ લટકીને મેઘરજને, સાવ જેને એમના માટે એકદમ નવી દુનિયા હતી, એવી નવી દુનિયા જેમાં માળ ઉપર માળ જણેલા હતા એવા ગગનચુંબી મકાનમાં તો એમને લાગતા હશે, એવી જગ્યાએ જાય છે, રહે છે, ભણે છે, અને પેલા મહારાજ એમને ઉર્દુ પણ શીખવે છે, સંગીત શીખવે છે, ગાય છે, અને ઈડરની બોર્ડિંગ સ્કૂલમાં એમને મહારાજ કુમાર મોકલે છે, અને ત્યાં ઉમાશંકર જોશી જોડે પણ એ 3 કે 4 વર્ષો સહાધ્યાયી બનીને વિતાવે છે. તો આ બધું ઘડતર થયું છે, અને એ દરમિયાન જુઓ માતા ગુજરી જાય છે, પેલા સાધુ કારણ કે જે 100 રૂપિયાની રકમ એમને મળેલી ભણાવવા માટેની એ ઓછી થતા, અને મહારાજના મગજમાં જે પ્લાન હતો જય શંકરાનંદ કે અમદાવાદ લઈ જાય છે, ના છૂટકે ચોપડીઓ વેચી, 8 ધોરણ ભણ્યા પછી ચોપડીઓ વેચીને એમને જગતના અનુભવો, પન્નાલાલ એમના અનુભવ કલ્પના અને નિરીક્ષણ કેટલું, એ પોતાને કહેતા કે પન્નાલાલ એટલે ઘંટ માણસ, મેનેજર થઈને જાય પોતે પોતાના પૈસે લગ્ન કરવા, અને જેને સાહેબીથી કર્યા લગ્ન એવા લગ્ન કરવા, 6 વર્ષના વાલી બેન જોડે લગ્ન કરવા, પોતાની જાતે ખર્ચ કરીને પોતાને ગામ આવે છે, અને આ બધું કરે જીવનના આટલા આટલી નાની વયે આટલા બધા અનુભવોમાંથી સગાઓ દ્વારા છેતરાવું, એક વાર નહીં અનેક વાર, અને તેમ છતાં ફરી ફરી છેતરાવું. એટલે માતાએ જે કહેલું ને શીણાવડ આગળ મૂકવા આવીને કે આ આ જગતમાં તું એકલો જ છે, વિદ્યા સિવાય તારું કોઈ નથી, અને એમણે કહ્યું છે અનેક વાર કહ્યું છે હું એકલો છું, જિંદગી સંજીવનીમાં અનેક વાર એવું આવે છે હું કોણ, તો હું એકલો, એમણે ટાઇટલ જ પહેલા એકલો પહેલા ભાગનું એકલો, અને એ રીતે જ એમણે અનુભવો શરૂ કર્યા હતા, અને પછી આંસુ છેલ્લે રોગમાંથી યોગમાં એમાં એ અટકે છે, અને એમાં એ કહે છે કે મારા જીવનમાં જે બની ગયું એને હું પોતે, કારણ કે 47માં એમને શ્રી અરવિંદ અને માતાજીની સાધનામાં અને પૂર્ણયોગની એમાં ગયા, એ પછી કહે છે કે હવે હું જે કહીશ ને એ લોકો નહીં માને, અને બધા એને વિજ્ઞાનની સરાણે ચડાવશે અને કહેશે કે આવું, એટલે કે એના વિશે મારે લખવું જ નથી, એ જે થયું છે મારી સાથે અને આપણા બધાના દુર્ભાગ્ય, એ પછી એમણે શું એક વ્યક્તિ એક માનવી તરીકે શું અનુભવ્યું એ છૂટક છૂટક આપણને પપ્પા કહી શકે કે પેટલીકર હવે નથી રહ્યા, પીતાંબર પટેલ એવા વ્યક્તિઓ, ઉમાશંકર જોશી સુંદરમે
એક વસ્તુ એ પણ છે કે ઉમાશંકરને સુંદર મેં બહુ ઓછું લખ્યું છે પન્નાલાલ. હા એટલે પણ આમ જિંદગી સંજીવની વાંચીએ તો પાને પાને, એટલે અને ઉમાશંકર માટે તો જે પ્રેમ અને જે સાહિત્ય પરિષદનું અધિવેશન થવાનું હોય છે ત્યારે જે જે એ સાયકલ લઈને જે દોડમ દોડી કરી મૂકે છે એ જે પ્રસંગનું વર્ણન છે કે કેવી હશે એમના મનની સ્થિતિ. એક જણે કહ્યું કે ઉમાશંકર આ બંગલે રોકાયા છે એટલે સાયકલ લઈ અને ત્યાં ત્યાં જાય છે, તો કહ્યું કે એ તો સુંદરમના ત્યાં ગયા એટલે પાછા સાયકલ લઈને સુંદરમના ત્યાં ત્યાંથી કહ્યું કે ના એ તો પેલા બંગલે જવા નીકળી ગયા એટલે અને એ આખું એટલે ઉમાશંકરને મળવા માટેની ઉમાશંકરને પત્ર લખ્યો છે. અને પહેલી વખત એટલે પોતાનો મિત્ર જે પોતાની સાથે ભણતો હતો એ તો બહુ મોટો કવિ થઈ ગયો છે અને એને પત્ર લખવાનો છે તો કેવો લખવો, એટલે પછી મુંબઈ તણી સડકો ઉપર કઈ મોજથી ફરતા સ્વયં કવિતા જોડીને લખે છે અને પછી જે અધિરાઈથી રાહ જોઈ રહ્યા છે પત્રની, એટલે ઉમાશંકર માટેનો જે એમના એમનો પોતાનો લગાવ છે એ આપણને આપણને તરત દેખાય. તો તમે કહ્યું છે એમ એ બાબતે ઉમાશંકરે ઘણું ઓછું એમના વિશે લખ્યું છે પણ આપણે આ જે મળેલા જીવની જે વાત છે એના વિશે મળેલા જીવ વિશે પણ એમણે અલગ મલગમાં એક આખો લેખ લખ્યો છે અને મળામણા ગતિમાં છપાઈ જયંતિ દલાલે છાપી અને એ વાંચીને મેઘાણી ખુશ થઈ ગયા કે આ કોઈ નવા લેખક જે લખે છે એમને બધા વાંચે. શેઠની શાંતા છપાઈ ત્યારે કુમારી કલમ ધરતીનું ભાવન કલમ એ રીતે એમણે વધાવી, એટલે વાર્તાકાર તરીકે નવાજ્યા. વળામણા જોઈને એમ થયું કે આમની જોડે ફૂલછાપનું ભેટ પુસ્તક લખાવું, એટલે એમણે લખ્યું. પણ પન્નાલાલે પોતે પ્રસ્તાવનામાં લખ્યું છે કે મને ડર હતો કે હું લખું અને એમ કે ક્યાંય કાચું તમને એમના જ શબ્દોમાં, આપણે પન્નાલાલના શબ્દોમાં જે એમણે પ્રસ્તાવનામાં બે વાક્યો લખ્યા છે કે મેઘાણીએ તો કહ્યું કે તમે ભેટ પુસ્તક ફૂલછાપનું આપો, એટલે કે ફૂલછાપના નિમંત્રણને માન આપી ભેટ પુસ્તક લખવાની દુષ્ટતા તો કરી બેઠો, પરંતુ આજે જ્યારે ફૂલછાપના ગ્રાહકો અને અન્ય સાહિત્ય રસિકો આગળ મારું આ લખાણ પુસ્તક આકારે જઈ રહ્યું છે ત્યારે દુષ્ટતા કરવા બદલ પસ્તાવો પણ થઈ રહ્યો છે. એમને ડર હતો કે આપણે ધીમે ધીમે કરીને શેઠની શારદા પહેલાં પ્રજાબંધુમાં વનબાળા વાર્તા છપાયેલી અને રાવી પાઠકે પ્રસ્થાન માટે પણ એમને વાર્તાઓ લખવાનું આમંત્રણ આપેલું, એટલે એમના મિત્રો એમને વાર્તા લેખક ગણતા થઈ ગયેલા. તો કે હવે હું આ નવલકથા લખું અને મેઘાણીની કલમથી પરિચિત ફૂલછાપના ગ્રાહકો ના સ્વીકારે તો પછી આપણે શું કરીશું લેખક તરીકે, એમ કે મારી પછી કોઈ મારું કોઈ મૂલ્ય નહીં રહેતો અથવા કોઈ મને ગણશે નહીં તો એવા ડરે. પણ પછી ઉમાશંકરે કહ્યું, મેઘાણીએ ઉમાશંકરને કહ્યું, ઉમાશંકરે પન્નાલાલને કહ્યું કે તમે આગ્રહ તમે લખો પન્નાલાલ અને સારું જ લખશો. અને પછી એ છેવટે લખવા બેઠા, એ લખવા બેઠા એ વખતે હા તમે કહ્યું એટલે પેલો મેળો હશે એ બૈબાવાળો મેળો અને એ વાતાવરણ એમના મનમાં તાજું હશે. પણ એ કહે છે કે હું પોતે જ ગીત ગાતો જાણે પાવા વગાડતો હોય ગાંજી એવો હું પોતે, અને પહેલાં આણે અહીં અમદાવાદમાં નવા સવા આવેલા અમારા સાસુ વાલીબા, તો એમ કે મારી નવી સવી આવેલી પત્નીને જીવીના રૂપમાં કલ્પીને મળેલા જીવ મેળોથી શરૂ કરી દીધું મેળાના વર્ણનથી. અને એ રીતે પ્રસંગો એટલે જીવી સાથેની જીવનની જે ગાંજીના જીવનની કરુણતા છે એ હવે એમના જીવનમાં આપણે એમને પૂછવા નથી ગયા, પણ બૈબા સાથે જે બન્યું કે એમના મનમાં જે પાત્ર હતું પ્રેમને કેવી રીતે પ્રાપ્ત કરવો, રેવા રેવાનું પાત્ર એમણે કહ્યું છે બૈબાને રેવા ઘણી વખત એકરૂપ થઈ જતા લખાણમાં એકરૂપ થઈ, એ રેવા તો તમને રાજુમાં ઘણી જોવા મળે જિંદગી સંજીવની વાંચ્યા પછી, એટલે અને બહુ સરસ પેલો જે ઝેરના રોટલા વાળો જે પ્રસંગ છે મળેલા જીવનો એ તો એકદમ એટલે નિરીક્ષણ અને સર્જકને જે આસપાસનું સ્ટ્રક્ચર મળ્યું છે આ બધા જ સર્જકોને મળે છે, સમાજ પોતે આસપાસનું જગત એ સ્ટ્રક્ચર આપતું હોય છે, પણ પન્નાલાલનું જે રીતે નિરીક્ષણ અને સર્જકતા કે સ્ટ્રક્ચર ઉઠાવી અને આખું જે રીતે મૂકી દે છે, એ ઝેરના રોટલા વાળા પ્રસંગમાં કોદરની વહુ કોદરને ખવડાવવા માટે એમના રોટલા બનાવે છે એમના ભાઈ
માટે એમની ભાભી જે એમનો રોટલો બનાવે છે અને પન્નાલાલ એમની બે બહેનો અને એમનો ભાઈ કોદર એ ચાર એ રોટલો ખાઈ જાય છે અને ઝેરની અસર થાય છે પણ બચી જાય છે સદભાગ્યે. તો એ આ પ્રસંગને મળેલા જીવમાં જીવી પોતાના માટે રોટલો બનાવે અને ધૂળિયો ખાઈ જાય. તો આ જે રૂપાંતર જીવનનો એક પ્રસંગ એનું જે સર્જક રૂપાંતર કરે છે અને પન્નાલાલને તો જે ભાષાનું સ્ટ્રક્ચર મળ્યું છે પોતાના સમાજનું પોતાના પ્રદેશનું, તો એ રીતે માત્ર ચમત્કાર નહીં પણ એમાં જે પેલી સર્જકતા છે કે એ કયું કામનું છે અને કયું, એટલે જેમ શિલ્પ હોય એટલે પથ્થરમાં શિલ્પ દેખાયને જે કામ વગરનો દૂર કરી દઈએ ભાગ, એ રીતે ભાષા એટલે કે આપણે બોલીએ એ ભાષા અને એમણે સરસ રીતે લખી. પણ આ જે ઝેરના રોટલાની વાત કરીને એમણે એક જગ્યાએ નોંધ્યું છે કે મળેલા જીવ લખતી વખતે એમના મનમાં એમ જ હતું કે જીવી ધૂળાને એના પતિને રોટલામાં ઝેર આપે છે અને એ રીતે પેલો મરી જાય છે. પણ એ પ્રસંગ લખવા સુધી પહોંચ્યા અને થયું કે ના, જીવી તો આવું કરે જ નહીં. જીવી અત્યાર સુધીનું જીવીનું જે પાત્ર છે એ જીવી પોતે કાંજીને પામવા માટે કંઈ ધૂળાને ઝેરના રોટલા આપે, એટલે કે એ તો શક્ય ના, એટલે આખું પછી જીવીનું પાત્ર બદલાયું. તો સર્જકત્વની કોઈક એવી ક્ષણે પહોંચ્યા પછી એક સામાન્ય માણસમાંથી જે પાત્રને અનુરૂપ બધું થવું જોઈએ, તમે સાહિત્યના અધ્યાપકો જે ફોર્મ અને કન્ટેન્ટની વાત કરો, તો ફોર્મ પકડાય તો કન્ટેન્ટમાં પછી ક્યાં પાત્ર કેવી રીતે પોતાની રીતે જ પાત્ર પોતે જ પોતાનો રસ્તો કરે, તો એ રીતે એમાં એ આગળ એ રીતે વધારે. અને બીજું જે એમના જીવનનું સૌથી મોટું, તમે વિચારો કે એક વ્યક્તિ એમને કહ્યું 6 વર્ષે માનો પાલવ છોડીને જાય, એકલો ભણે અને પછી સાગવાડાને એમાં નોકરી કરે, મેનેજરી, મેનેજર સાહેબ, મેનેજર સાહેબ કરીને બધા અને મહેફિલો ને એવું બધું માણ્યું હોય, એ જ વ્યક્તિ પછી નળ ફિટ કરે, એ જ વ્યક્તિ અમદાવાદમાં આવી અને એ વાસણો અને કપડાં ધોવે, એ જ વ્યક્તિ. આ તો તમે જુઓ કે જીવનના અનુભવ ક્યાંથી ક્યાં લઈ જાય છે. એટલે આટલું જેની પાસે અનુભવનું ભાથું હોય એ જ્યારે આપણે એના સર્જનમાં આપણે જ્યારે જોઈએ. બીજો એક પ્રશ્ન જે મહત્વનો છે અને આપણે ઘણી વખત એની ચર્ચા પણ થઈ છે કે પન્નાલાલના નારી પાત્રો છે એ એમના પુરુષ પાત્રોના કરતાં એ વેદ ઊંચા છે. ઉમાશંકરે જેમ ભીરુ સાથી વાંચીને એમને કહ્યું હતું ને કે આ વેદ પુરુષ પાત્રોમાં ભીરુ સાથીમાં બધા આવી જાય મોટા ભાગના કાળને બાદ કરીએ, અને એ જે છે તો એ એમના જીવનમાં તો જે માત્ર સહારો હોય તો પહેલાં ભાઈબા પછી રેવા પછી વાલીબા, તો એ રીતે સ્ત્રી માતા પહેલાં, તો એ રીતે એમના જીવનમાં સ્ત્રી કેન્દ્રમાં તો હતી એ અનુભવ એમને, તમે કહ્યું એમ શરદ બાબુ વાંચ્યા હશે એની કોઈ છાપ હશે કે તમને શું લાગે? ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં એમણે આ વાતનું ખંડન કર્યું છે કે કોઈ લેખક, એસ્પેશિયલી તમે શરદ બાબુનું નામ લીધું કે શરદ બાબુના નારી પાત્રોની અસર, પણ એ તો ક્યાંથી આવે? તમે એમના પાત્રો એનો પરિવેશ જુઓ, એ જે ઈશાન્ય પ્રદેશ જે સુંદરમ કહેતા એ ઈશાન્ય પ્રદેશમાં શરદ બાબુના પાત્રો કોઈ રીતે ફિટ જ ના થાય, કારણ કે જીવવા માટેનો જે સંઘર્ષ છે એમના નારી પાત્રોમાં, એમની વાર્તાઓના નારી પાત્રો છે, નવલ પાત્રકને કાંઠેની જુઓ, ધરતી આપના એ વાર્તા તો આપમાંથી જો વાંચી હોય તો વાંચવી જ જોઈએ, કે એક ગામડાની એક સ્ત્રી અને જેને અનહદ પ્રેમ કર્યો એનાથી જે સંજોગોમાં છૂટી પડી પણ પ્રેમ ના છૂટ્યો, એને મદદ કરી, પેલાને એના જીવનની બહુ ગરીબ આર્થિક રીતે માણસ સાવ નિષ્પ્રાય થઈ ગયેલો ને એને મદદ કરી, એની નવી એના બાળકને, એના બાળકને જે પતિને છોડી દીધો છે એના બાળકને પોતાની જોડે રાખવા માટે લઈ આવે છે અને કહે છે કે એ પેલા જે ખાતા છે જેમાં પૈસા છે એ ખાતા ભલે ભેગા કર્યા પણ જીવતરના ખાતા તો હવે અલગ જ રહેશે, અને એ ધરતી આપના છેટા એમાં જે છે. તો આ નારીની ખુમારી, અને પન્નાલાલે કહ્યું છે કે હું પુરુષ અને સ્ત્રીને મગની બે ફાળ રૂપે જોઉં છું, બંને સ્વતંત્ર છે, અલબત્ત બંનેનું વ્યક્તિત્વ અલગ, પણ જે સ્ત્રીઓ ઉપર આપણા મધ્યકાલીન સમયથી જે ચાલુ આવે એ બધા નિયંત્રણ લાદ્યા છે અને મૂલ્યોની જે વાત કરી છે સ્ત્રીઓએ આમ જ કરવું આમ જ, તો એ હું નથી માનતો.
કારણ કે એ પોતે અનેક વાર એમણે કહ્યું, જ્યારે પૂછે લેખકો અને પત્રકારો કે તમારા માટે તમને શાની પ્રેરણા મળી છે, તમારા લેખનનું પ્રેરક બળ કયું, તો કહે છે પ્રેરક બળ જીવન, જીવન જ, જે જીવન જોયું, જે જીવન અનુભવ્યું, એ જ મને, એને જ હું અત્યાર સુધી લખતો આવ્યો છું. અને એ રીતે જ આ જીવન જે રીતે જીવાતું જાય છે, તો આ જૂમીની વાત કરી, માનવીની ભવાઈમાં રાજુ મળેલા જીવની જીવી પણ, અલબત્ત એમણે પોતાનું પ્રિય પાત્ર કાનજી કહેલું છે, કારણ કે એમણે એના એનું કારણ આપતા એમ કહ્યું છે કે કાનજીએ જે વેદના અનુભવી અને છેવટે જે જીવી અત્યંત સુંદર જીવી હતી, એમાંથી હાડ પિંજર થયેલી, માનસિક સમતુલા ગુમાવી બેઠેલી જીવીને એનો પ્રેમી કાનજી લઈ જાય છે પોતાની જોડે, તો આનાથી વધારે વીરતા ભર્યું કામ તો બીજું કયું હોઈ શકે. તો પન્નાલાલનું પ્રિય પાત્ર એ કાનજી. પણ આજે પણ કોઈ પણ લેખક વિવેચકને પૂછો તો એ રાજુને જીવી પાત્રો ના છૂટકે, દરિયાઓ છે વાર્તાઓના, તો અનેક આપણે વાત કરી, તો નારી પાત્રો એ જે, અને કંકુની બપોરે વાત ઉલ્લેખ થયેલો, એટલે એ મૂલ્યોની જે વાત છે, તમે એક અધ્યાપક તરીકે ના, એટલે કંકુ વાર્તા તો આપણે જાણીએ છીએ, એમ પહેલા પ્રસ્થાનમાં મોકલી અને રાવી પાઠકે એને છાપી નહીં, પણ એક એક સહજ આલેખન કે આ સ્થિતિમાં શું થાય, તો આમ જ થાય. એટલે પોતાના પાત્રોને એ વચ્ચે મૂલ્યોના કે એવા કોઈ પણ પડદા લાયા વગર એમને જે રીતે સહજ રીતે રમતા મૂક્યા છે. રાજુ પણ જુઓ કે રેવા છે, એ ઘણી વખતે જ્યારે ઘટુલાલ રેવાને બોલાવે અને ઘટુ જ્યારે મર્યાદા ચૂકવાનું હોય ત્યારે રેવા એને સંભાળી રહે છે, એવું માનવીની ભવાઈમાં જ્યારે બે ત્રણ પ્રસંગો એવા છે કે જ્યારે કાળું છે એ લાગણીશીલ થઈ જતું હોય છે અને એ રાજુ એને વાળે છે. પેલો એક બહુ જ અદ્ભુત પ્રસંગ છે કે એ હળ ચલાવી રહ્યો છે અને દૂરથી રાજુ ભાથું લઈને આવે છે અને જે સ્વપ્ન જોયેલું એ જાણે કે પૂરું થાય છે મનના મોરલા, અને પછી બેઠા છે અને એ કહે છે કે રાજુ જો તું મળી હોત તો આ ડુંગરો ખેડીને ખેતી કરત, તો ત્યારે જે રીતે રાજુ સંભાળી દે છે કે બેસો બેસો હવે આ રાજુ મળી હોત તો રાજુએ હવે રોટલા સાયણું જેવી, તો એ જીવન જે છે જેવું છે એ યથાતથ, અને એ નારી એનું પોતાનું જે ખમીર છે ગૌરવ છે એ આપણને પન્નાલાલના આ પાત્રોમાં દેખાય. બીજું એક વાત કે આપણે દલિત સાહિત્યની પણ ચર્ચા કરતા હતા, પન્નાલાલે એવું કોઈ નામ પાડ્યા વગર મલક ઉપર વાર્તા જુઓ, એક મોચીની વાર્તા, અને મોચી એ આ જે અમલદારશાહી છે એનાથી કંટાળી અને એ પોતાનો કસબ છોડતો નથી, એ પોતાનું વતન છોડી દે છે, પોતાનો મલક છોડી દે છે પણ પોતાનો કસબ છોડતો નથી, એ હોય બાપુનો કૂતરો, બહુ પ્રતીકાત્મક વાર્તા, ભલા, તો આવી બધી નેશનલ સેવિંગ, આ કેટલી બધી વાર્તાઓ કે જે આપણે આ શોષણ કે એ બધું જે એનું નામ પાડ્યા વગર પીઠીનું પડીકું એમાં પણ જુદી પ્રેમ છે, પણ એમના મૂળ તો પેલું જે રાજ્ય, તો એ રાજ્ય કેવી રીતે વચ્ચે આવે છે, તો આ આખી વાત, એટલે પન્નાલાલ એ એમના સમયમાં એમના સમયથી કેટલા આગળ હતા. બીજી એક છેલ્લી વાત, પછી એવું કહ્યું છે કે 5-7 મિનિટ જો પ્રશ્નોત્તરી રાખવી હોય તો, કે આપણે મોટાભાગના વિવેચકો ને એવું કહે છે કે માનવીની ભવાઈ ને એ બધા પછી જાણે કે પન્નાલાલનું સર્જકતાનું ઝરણું છે એ જીર્ણ થતું જાય છે, અને લખવા ખાતર જ એક લખતા હોય અને પોતાનું પ્રેસ ચલાવવા માટે લખતા હોય એવું બધું. મને પોતાને જિંદગી સંજીવની વાંચ્યા પછી જ છેલ્લી ઉંમરે 85માં લખી, છતાંય મને એવું લાગે છે કે ના, એ ભરપૂર સર્જકતા એમાં છે, તો એ વિશે તમારે શું કહેવું છે? હા, એટલે જિંદગી સંજીવનીના છેલ્લા બે એક ભાગ મોરલેસ ડોક્યુમેન્ટેશન જેવું થાય છે, પણ એકલો આંસુ, રંગીન જિંદગી અને એ બધા, દુનિયા બદલાઈ ગઈ, દુનિયા ત્યાં સુધી તો સરસ નવલકથાની રીતે ચાલે છે. તો આ જે તમે વાત કરી ને કે એમની સર્જન શક્તિ જીર્ણ થઈ ગઈ, એમણે અનેક વાર એવું લખ્યું છે, એમને હું એમનું કોટેશન જ જો વાંચું તો એમને પૂછવામાં આવ્યું કે તમારી શ્રેષ્ઠ કૃતિ કઈ, એટલે એ જવાબ આપે છે કે મારા પોતાના સમગ્ર ફાલની વાત
કરીએ તો પણ આ બાબતમાં મારા જ મનમાં ઝઘડો પડ્યો છે કે શ્રેષ્ઠ કૃતિ કઈ. ગીતની કડી સરખી મળેલા જીવને શ્રેષ્ઠ કહેવી કે મદારીની મહુવર સરખી માનવીની ભવાઈને મારે પહેલી મૂકવી. વળી એક અનોખી પ્રીતને આપણે ભલે આજે નોખી રાખીએ, પણ એ પછીની નવલકથા નથી પરણ્યા નથી કુંવારા તો સવાલ સાથે ઉભેલી જ છે, મારું શું. આ સિવાય ભગવાન વ્યાસને અકબંધ રાખી મહાભારત ઉપર મેં 5 ભાગમાં પાર્થને કહો ચડાવે બાણ નામની નવલકથા લખીને બાબરા ભૂતને શીશામાં ઉતારવા જેવું જટિલ કાર્ય કર્યું. એ કૃતિ પણ મારી સામે પડકાર થઈ ઉભેલી છે. તો પન્નાલાલે તો અને એમણે કહ્યું છે કે મને પુરસ્કાર ઓછો મળે કે વધારે, પણ હું લખું છું અને જે લખું છું એમાં હું મારા મન સાથે સમાધાન નથી કરતો. વિવેચક તો કે આમાં પન્નાલાલ કાચા પડ્યા છે, બિલકુલ જે આપણી ઉત્તમ ઉત્તમ નવલકથાઓ છે એનાથી ક્યાંય આપણને ઉતરતી ન લાગે એ પ્રકારની એમની સર્જકતા એમાં જળવાયેલી છે. લાંબી ટૂંકી વાર્તામાં પણ સાચા શમણા, અદ્ભુત વાર્તા અને માનવ મન, માનવ વૃત્તિઓ અને જે રીતે એમને જોઈ છે, એમને બાવજીને પણ વૃત્તિઓ સામે લડતા જોયા છે, પોતાને પણ એ અનુભવ્યું છે અને એ મથુરમાં કેવી રીતે આવે છે. તો આ રીતે આખી પન્નાલાલને જ્યારે આપણે જોઈએ, એમના જીવનને જોઈએ, એમના સાહિત્યને જોઈએ, અને હું મારું સદભાગ્ય છે કે 2 વર્ષ એ મેઘરાજ કોલેજમાં નોકરી કરવાનું મળ્યું ને એ બાને આખો પ્રદેશ, એમની સાથે જોડાયેલા સ્થળો, એ રામજી મંદિર હોય, એમની સાસરી મોયડી, આંબાવાડિયામાં તો મકાઈ ખાધી છે જ્યાં એમને ગીત ગાયેલું મહારાજ કુંવર સામે. અને હું પોતે જ્યારે મેઘરાજનો ઓર્ડર થયો ત્યારે એમ વિચારતો હતો, મેઘરાજમાં કોઈને હું ઓળખતો નહોતો, બસ એક જ હતું કે આ પન્નાલાલનો પ્રદેશ છે. અને ગયો ત્યારે પણ શરૂઆતનું 10-15 દિવસ કોઈ મિત્રો નહીં, નવો નવો હતો, અને સાંજે એકલો પડું એટલે ગાડી લઈ અને માંડલીના રસ્તે નીકળી પડતો એ બાજુ. તો એ રીતે એક બળ શરૂઆતમાં આ પ્રદેશે મળ્યું, આપ્યું છે. હવે આપણે કોઈને કોઈ એ બાબતે દૃષ્ટિબહેનને કે એમને પ્રશ્ન કરવો હોય તો પ્રશ્ન માટે આપણે 5-1 મિનિટ. પહેલા અનુવાદ થયેલો ને એ સીએન પાટીલે ના મંજૂર કરેલો, પછી પ્રોફેસર કંટકે જે કર્યો અનુવાદ એ એન્ડ્યુરન્સ તરીકે પ્રગટ થયેલો છે, એટલે અંગ્રેજી છે, હિન્દી તો આપણા મળેલા જીવનો પણ થયો છે. હિન્દી અનુવાદ બહુ પહેલા આપે પંજાબીમાં, અનુવાદ કરવાનો હોય તો કઈ કૃતિ નું કરે? મને કૃતિ તરીકે તો મળેલા જીવ બહુ જ ગમે. અમે છાપી છે એટલા માટે નહીં, પણ જયારે પણ મારા હાથમાં આવે અને જે પાનું ખુલે, એટલે હું તો અમારે પ્રકાશન સંસ્થા પર કોઈ આવે ને પૂછે કે એક ચોપડી લેવી હોય તો, અને ગુજરાતી કશું જ ના જાણતા હોય, હું તો કે આ લઈ જાઓ અને જો તમે વાંચો કે તમારા કોઈ સગા વાંચે અને એમ કે નથી ગમી તો અહીં આવજો ને હું તમને પૂરેપૂરા પૈસા પાછા આપું છું. મને એટલી ખાતરી છે કે મળેલા જીવ તમે એકવાર વાંચો તો આ કૃતિના પ્રેમમાં ના પડાય એવું બને જ નહીં. તમને કાંચીને જીવી તમને છોડી જ ના શકે, મારો દાવો છે કે આવા પાત્રો મારે અનુવાદ કરવો હોય તો એ અઘરું છે. હું કોઈ એક વાર્તા પહેલા કરી જઉં પ્રયત્ન, પછી કારણ કે પન્નાલાલ ને સમજવા માટે એમના પરિવેશ અને એમના ઉદાહરણમાં જવું પડે. વાર્તા એ કોઈ
એકાદ વાર્તા જે ધરતી આપના છેલ્લા છે એનાથી શરૂઆત કરાય. વડેલાજી વિશે હિન્દીમાં ફિલ્મ બની ઉલઝન, અને એના સંવાદો લખનાર હતા હિન્દીના બહુ મોટા સાહિત્યકાર અમૃતલાલ નાગર. હમણાં અમૃતલાલ નાગરની શતાબ્દી લખનૌમાં ઉજવાઈ ગયો હતો. એમના દીકરી અચલાજી એ પણ અમૃતલાલ નાગર અદભુત લખે છે. તો એ બંને એકબીજાને બહુ માન આપતા, અમૃતલાલ નાગર અને પન્નાલાલ. એ કહેતા કે તમે આ ક્ષેત્રમાં ક્યાં આવ્યા, અને બંને લાંબુ ટક્યા નહીં, બંનેને અનુભવ મળ્યા, એ અનુભવ પછી એમના લેખનમાં ગયા. એ રીતે તો પન્નાલાલનું જીવનનું સામ્ય અને લેખનનું સામ્ય પ્રેમચંદમાં મને એટલું દેખાય. એટલે પ્રેમચંદમાં જે હિન્દી ભાષીઓ છે જેમને હિન્દી સાહિત્યનો રસ છે, એ પ્રેમચંદની અમુક કૃતિઓ જાનપદી કૃતિઓ વાંચે ત્યારે ખ્યાલ આવે કે પ્રેમચંદ અને પન્નાલાલમાં કેટલું સામ્ય. થેન્ક યુ દ્રશ્યબેન, તમે જરા આજે જુદી રીતે સસરા પન્નાલાલ અને આપણે એનું સાહિત્ય એને જોડીને વાત કરી. થેન્ક યુ, થેન્ક યુ સો મચ દ્રષ્ટિબેન ને અજયભાઈ. એકવાર ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય અમારી માટે. થેન્ક યુ સો મચ. હવેનું નેક્સ્ટ સેશન છે, હું તમને 2 મિનિટમાં જ જણાવી દઉં. રાજન છોટા પર નામ બડા, સંજય ત્રિવેદી સાથે જ્યોતિ ઉનડકટની વાતચીત છે અહીંયા. તો પ્લીઝ તમે તમારું સ્થાન પકડીને બેસી રહેજો, આપણે 10 જ મિનિટમાં આ સેશનની શરૂઆત કરીશું.